અમરેલીના પીપાવાવ પોર્ટ નજીક ફોરવે પર કોન્ટ્રાન્સ લોજિસ્ટિક કંપનીમાં આયાતી કન્ટેનરો રાખવામાં આવે છે. પોલીસને મળેલી ખાસ સૂચના અનુસાર ગઈકાલે કોન્ટ્રાન્સ લોજિસ્ટિકમાં કન્ટેનર સીઝ કરવામાં આવ્યા હતા, જે બાદ કન્ટેનરમાં હાજર માલના નમૂના લઈ તેને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. ઉત્તરાયણમાં દોરીને કલર પીવડાવવામાં આવે છે, એવી જ રીતે સુતળી પર ડ્રગ્સનો ઢોળ ચડાવી ડ્રગ્સની ખેપ કન્ટેનર મારફતે અહીં લાવવામાં આવી હતી. એટીએસને માહિતી મળી હતી કે સુતળીના કન્ટેનરમાં હેરોઇન છે અને જે બાદ સંયુક્ત કાર્યવાહીમાં 80-90 કિલો હેરોઇન મળી આવ્યું છે. આ હેરોઇનની કિંમત 450 કરોડ થવા જાય છે. કંડલા પોર્ટ પર કન્સાઇનમેન્ટ પકડવામાં આવ્યા હતા, જેમાં 280 કરોડની કિંમતનો ડ્રગ ઝડપાયું હતું, જે બાદ કંડલા પોર્ટમાં DRIએ તપાસ હાથ ધરી છે. 205 કિલો હેરોઇનનો જથ્થો ઝડપાયો હતો. જોબનસિંહ નામના વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે, જે જોબનસિંહ ઉત્તરાખંડનો રહેવાસી છે. ડ્રગ્સ માફિયાઓએ જીપ્સમ પાવડરના કન્ટેનરની આડમાં ડ્રગ્સ છુપાવ્યું હતું. DGP આશીષ ભાટિયાએ જણાવ્યું હતું કે બોટને જ્યારે ઝડપી ત્યારે ભાગવાનો પ્રયાસ કરાયો હતો. 200 રાઉન્ડ ફાયરિંગ પણ થયું હતું, જેમાં બોટના ટંડેલને ઈજા થઈ હતી. હાલમાં તે સારવાર હેઠળ છે. NCB અને ATSની સંયુક્ત ટીમે કાર્યવાહી કરી હતી, જેની તપાસમાં અવતાર સિંગ ઉર્ફે સની પકડવામાં આવ્યો છે. અન્ય 2 આરોપી પણ ઝડપાયા છે. દિલ્હી અને મુઝફ્ફરનગરમાં કાર્યવાહી કરવામાં આવી હતી. 2 આરોપી NCB દિલ્હી પાસે છે, જેની તપાસ ચાલી રહી છે. પીપાવાવ પોર્ટ ઉપર લગભગ 5-1 મહિના પહેલાં એક કન્ટેનર આવ્યું હતું. એ કન્ટેનરની અંદર યાર્ન એટલે સુતલી હતું, લગભગ 395 કેજી ટોટલ. અને એની અંદર OPM ડેરિવેટેડ એટલે હેરોઇન લિક્વિડ ફોર્મમાં આની અંદર ડીપ કરી એ લોકોએ તૈયાર કર્યું હતું અને ત્યાંથી એક્સપોર્ટ કરી કન્ટેનરમાં નાખીને મોકલ્યા હતા. અને એ પીપાવાવ પોર્ટ ઉપર માલ પડ્યો હતો. અને એ ATSને ઇન્ફોર્મેશન મળી કે ભાઈ આ યાર્નની અંદર પણ હિરોઇન ડેરિવેટિવ છે, તો એ ત્યાં રેડ ATS અને DRIની જોઈન્ટ ટીમે રેડ કરી અને એની અંદર પણ લગભગ 80-90 કિલો જેટલું હિરોઇન ડેરિવેટિવ જે છે એ મળી આવેલ છે. મતલબ ટોટલ વેટ યાર્નનું 395 કેજી છે, પર એ પૈકી જે છે અમુક 80-90 કેજી એ હિરોઇન ડેરિવેટિવ છે, જેની કિંમત લગભગ 450 કરોડ જેટલી થાય છે. અને એટલે આ છેલ્લા અઠવાડિયામાં ટોટલ અગર આપણે આ રીતે સીઝર જોઈએ તો લગભગ 436 કિલો સીઝર હિરોઇનનું થયું છે, જેની કિંમત 2180 કરોડ જેટલી થાય છે. તો આ પ્રકારની જે છે એ કામગીરી થયેલ છે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.